ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં હવે કોરોના ફેલાતો જોવા મળી રહ્યો છે. તેને અટકાવવા માટે છોટા ઉદેપુર જિલ્લાના જુદા જુદા સ્થળ પર નાખવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને મેન્ટેન કરીને જાળવી રાખવામાં આવ્યા છે. નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યારે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત. આદિવાસી પસાત વિસ્તાર છોટા ઉદેપુર જિલ્લાના ઓડ ગામની જન્મજાત અંધિવતી મધી રાઠવા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બની છે. મહત્વની વાત છે કે મધી રાઠવા પ્રથમ વખત જ ભાલાફેંકમાં સ્પર્ધામાં ભાગ લીધો છે અને શેર કક્ષાએથી લઈને રાજ્ય કક્ષાની સુધીની સ્પર્ધકોને હરાવીને નેશનલ સુધી પહોંચી હતી. તાજેતરમાં દિલ્હીના થયાગ રાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડમાં મધી રાઠવાએ દેશભરમાં આવેલી અન્ય 25 સ્પર્ધકોને હરાવીને ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એટલું જ નહીં, મધી રાઠવાએ લોંગ જમ્પમાં પણ ભાગ લીધો હતો અને તેમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. નાનપણમાં જ માં છોડીને જતી રહી હોવાથી મધી રાઠવા પિતા અને દાદી સાથે જ રહે છે. મધી વડોદરામાં અંધ કન્યાશાળામાં હોસ્ટેલમાં રહીને ધોરણ 8માં અભ્યાસ કરે છે. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર.